એવું થઈ જાય. એટલે ત્યાંથી આપણે ત્યાં સુધી ભૂગી ગયા છે. આપણે ફિલ્મ નથી, ફિલ્મના ગીતમાં શું આવે, મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થાય ટકો કરાવવા આવ્યા. બોલો હિન્દી મેં બોલિવૂડમાં એવું છે કે મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા, અને આપણે ત્યાં એવું છે તારા આંગણિયા ભૂસીને કોઈ આવે આવકારો મીઠો આપજે. આપણે ત્યાં લોકગીતોમાં આવકાર બેનો દીકરીઓ પણ ગાતા હતા, હેલ ભરીને હું તો હાલું ઉતાવળી મારે અહીં હરખન માય આજ માર ઘેર મહેમાન આવ્યા. અને બે કડી કહું પછી આગળ જે મને યાદ આવી કે દીકરીઓ કેવા પરિવારના જોડવાના ગીતો ગાતી હતી આપણે ત્યાં. જાડવે એ જાડવે માળા રે અન પ્રભુજી તમે એ લખજો લાંબા લેખ રે આમો મનખો ફરી ફરી નહીં મળે જાડવે જાડવે માળા ના ભારતની દીકરી કેવું ગીત ગાય આપણી કચ્છ કાઠિયાવાડની દીકરી. પ્રભુજી આહું જાનું શું સાસરુને પ્રભુજી અહરાવ જાની શું દાજરે મોઢો પરિવારને જોડતા આપણા ગીતો છે. એટલા માટે પ્રભુજી સાસુ વિનાનું શું સાસરું. એક વાત તમને કહું, આપ સરસ સાંભળો છો એટલે મેં હમણાં ન્યૂઝવાળાને પણ કીધું હતું, પત્રકારો એ ઇન્ટરવ્યૂમાં પૂછતા ત્યારે મેં વાત આ કરેલી કે દુનિયાની માલિકોર તમે ગમે ત્યાં જાઓ પણ આપણી કચ્છ કાઠિયાવાડની ધરતી અને ખાસ ગાંડીગીરની આપણી ધરતી, આ બધા આવા નેહડા જેવા ગામ જેને હાથવી રાખ્યું છે એની જે ઉદળી પરંપરા છે. મેં કીધું કે અમારે દહ વેતર દૂધ ખાધું હોય ને ભેહનું, ગાય તો માં છે, ગાયની તો વાત ક્યાં રહી, તો માં છે, પણ ભેહનું દહ વેતર મેં કીધું દૂધ ખાધું હોય ને એ હજી માલધારી ખાટકીવા લેવા આવે ને કે હવે આ વ્યાંતિ બંધ થઈ જાય ને એમ કે હાથ હજાર આપી દઈ આપી દો, એટલે કે નહીં નહીં આ તો અમારી માં કહેવાય, આનું અમે દહ વેતર દૂધ ખાધું, ખોબો ખોબો ખાણ ખાહે ને મરી જાય, ભેહું નથી દેતા હજી. અને ઓલા યુનિવર્સિટીમાં ભણેલા માવતરને મૂકી આવે છે તો કોણ આમાં ભણેલા કોણ એ આપણે નક્કી કરવું જોઈએ. મેં કીધું આ બહુ મોટી વાત છે, હા ભેહું નથી આપતા ઓલા માવતર એટલે ભલે, એટલે ભણતરની યારે સંવેદના મરી જાય ને એટલે પછી ભણતર યારે કાંઈ લેવા દેવા છે જ નહીં. ભણવું જેટલું જરૂરી છે એટલી સંવેદના અને સંસ્કાર જીવનમાં આપણે કેટલા આગા વયા જાય, માનવતા ક્યાં વૈગી. એક દિવસ મેં ઘણીવાર કીધેલું છે કે ગામડા ગામની માલિકોર મિત્ર મહેમાન થતો હો, હગા હોય વાલા હોય મિત્ર હોય મહેમાન આવે, એક દી રોકાય, બે દી રોકાય, ત્રણ દી રોકાય, અને જે રોકાણા પછી પાછો એનો મિત્ર હોય ભેરું હોય કે હગા વાલા હોય બેન દીકરી હોય એ જાય ને તો ગામના જાપા સુધી ઓળાવવા જતા, અને બે મિત્રો હોય તો હામ હામાં પાછા છેલ્લે ભેટીને મળે અને કે ભેરું બંધ
કાગળ બાગળ કઈક લખજે અથવા હમાસાર દેજે પૂગી જા એટલે અને બધું ભરીને મળતા ને બેની આંખોમાં આહુડા આવી જતા. મહેમાન આવ્યો એને ગામના પાદરમાં મૂકવા જાય ને આંખોમાં આહુ આવી જતા હતા. આજે શમશાનમાં ઘણા તડાકા લેતા હોય ને મોબાઈલ જોતા હોય ને સીતા બળતી હોય ક્યાં પૂગી ગયા, તોય આપણે એમ કહીએ કે આપણે આગળ વધ્યા. હા 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 હા, યાદી કરાવે વૃદ્ધમાં કે પાટરામાં નાજો બાટી છે હજી પણ છે એમ, આંખમાંથી આહુડા પડી જાય. તો કહેવાનો અર્થ મારો એ છે કે આ સંવેદના છે એ આવી વાતોમાં એ જીવતી રહી છે, સંવેદના છે એ. અને મેં બીજી વાત કરેલી, મેં કીધું વર્લ્ડની માલિકો આપણી ગીર આપણું ગૌરવ છે, એટલે વર્લ્ડમાં મેં કીધું જંગલ બહુ મોટા છે, ઘણા જંગલો છે વિશ્વની માલિકોર. અને એ જંગલો અમુક એવા છે કે રાત્રે તમે નીકળી ન શકો, નકર જંગલી માણસો લૂંટી લે. હવે ત્યાંથી તમે ભારતમાં આવો તો બિહારના જંગલમાં અમુક જાઓ, મધ્યપ્રદેશના તમે જંગલમાં જાઓ તો અમુક રસ્તેથી રાતે તમે નીકળી ન શકો, જંગલી માણસ લૂંટી લે. હવે એ બિહારના જંગલને મૂકો, હાલો એ મૂકો, મધ્યપ્રદેશના જંગલ મૂકો, યુપીના મૂકો, પણ ભારતમાં એ બધા નહીં, પણ ગુજરાતમાં આવો તો આહવાના અમુક જંગલો ડાંગના છે ને એમાં અમે ગયા. તમે કોક દી જાઓ તો અખતરો કરજો, અધિકારીઓ દિયાથીમાં પછી અમુક સરકારી માણસો તમને કહે કે હવે આ કેળે ન હાલતા, ફરીને જાઓ તમને જંગલમાં કોક લૂંટી લે. તો આખી દુનિયાની માલિકો ઓલ ઓવર વર્લ્ડ, દુનિયામાં એક જ આપણી ગાંડી ગીર એવી છે કે અડધી રાતે ભૂલા પડો તો પોતે માલધારીઓ લૂંટાઈ જાય, પણ એ લૂંટે નહીં. કોઈ દી આડા ફરીને કહે જમવા આવો, મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો. એ જે પ્રેમ છે, જે લાગણી છે, એ દુનિયાની નોંધ લેવી પડે, એ આવી સાહિત્ય અને ગીતોએ એ જાળવી રાખ્યું છે. એટલે માળા નાખ્યા પ્રભુજી લખજો લાંબા લેખ. જીવનમાં મજા આવતી, અટણ ગણન જીવવા મેં હવે મરી જાય ઠારું. તું જન્મું જ મરેલું છો, હવે તારે ક્યાં મરવાની જરૂર છે? હા, આ તો અહીંયા તો જીવનની વાતો થતી હતી, જીવન જીવવાની, કોકને જીવાડવાની, કોકના હાટું બલિદાન દઈ દેવાની વાત. અહીંયા રબારી સમાજ ઘણો બેઠો છે, આપને ખબર છે, બેન દીકરીનું આણું તેડવાનું જેથી આવે ને તેથી કોક રાયકાને ગોતતા હતા કે હાંઢીઓ હાંઢડી લઈને ભેગો હોય તો મરી જાહે, પણ ઇજ્જત નહીં જવા દે, આબરૂ નહીં જવા દે. એ વાત પૈસા બોલો ને. હા સરસ, લ્યો આ ગુજરાતીમાં લખ્યું છે એ વાંચી નાખું ને. ભાંભળી વાળી, ભાંભળી વાળા મેલડીમાં ગામ ભેરાય, ભરતભાઈ રેસ એમના તરફથી કેટલા 2222 રૂપિયા અહીં રોકડા આવી ગયા છે. ધન્યવાદ જે જે આપે છે અહીંયા માના સાનિધ્યમાં. આજે ખૂબ ગોળ પણ થયો, ડોનેશન પણ બધાએ ખૂબ આપ્યું. અને આપણે ત્યાં ધર્મ માટે આપે, અત્યારે તો આપણે આટલું જ દેવું પડે, એક વખત હતો માથા દેવાનો, તેથી માથા પણ ધર્મ માટે દેવાના છે. આપ જાણો છો, વાર કરજો ધણી કોઈ હોતો, ધણી પ્રજાના સૂરનો થાય ભેટો, પછી કાળ જા વેરતો, હાથ જ્યાં સાંભળે કેમ બેહી રહે છત્રી બેઠો, એવો જ્યારે વખત હતો ત્યારે ધગધગતા લોહી રેડ્યા છે. આજ પણ તમને ચિત્તોડના કિલ્લા ને એ બધું હું વાંચતો હું, ત્યારે એ એ બલિદાનો આપણી આજે ધજા ઉપર કેરી છે ને, એ પછી વડવાળા મંદિર ઉપર ધજા હોય તોય ભલે, ચોટીલાના ડુંગરા ઉપર હોય તોય ભલે, સોમનાથની હોય કે દ્વારકાની હોય, કોઈ સ્વામિનારાયણના મંદિરની હોય કે જૈન મંદિરોની ધજા હોય, એ કોઈ પણ ધજા ફરકતી હોય ને એની પાછળ લોહી રેવાડા બલિદાન દેવાના છે, ત્યારે આ બધી ધજાઓ ફરકે છે, એમને નથી ફરકતી. અને એટલે મને બાપાની દેવા બાપાની ફરમાય છે એ લઈ લો, આગળ મોજ આવે એ ગીત ગાઈશું પણ.